વાલ્મીકિ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમાં જે આપણી અનુસૂચિત જાતિની દીકરીનું અપહરણ કરીને તેના ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેની હત્યા કરવામાં આવી છે. તો આ જાતિ આપણી અનુસૂચિત જાતિની દીકરીને પૂરતો ન્યાય મળે તે માટે અમે આજરોજ મામલતદાર સાહેબશ્રીને વાલ્મીકિ યુવા સંગઠન તરફથી અને ભીમસેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે આ દીકરીને વહેલા ન્યાય મળે. જો હૈદરાબાદની પ્રિયંકા રેડ્ડીને ન્યાય મળતો હોય તો અનુસૂચિત જાતિની દીકરી સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? તો એને પણ વહેલામાં વહેલો ન્યાય મળે એવી અમારી અપેક્ષા. ક્રાંતિકારી જય ભીમ, જે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જે અનુસૂચિત સમાજની દીકરી ઉપર જે કરુણતાને બનાવો બનેલ છે એ બાબતમાં સમગ્ર ગુજરાતના ભારતના અનુસૂચિત સમાજને ખૂબ જ દુઃખ લાગેલ છે. અને વધારે દુઃખ તો એ બાબતનું છે કે આ જો ડૉક્ટર ભીમરામ આંબેડકરના સંવિધાનથી દેશ ચાલતો હોય અને આ શાસનના અંદર કાયદાકીય શાસનના અંદર જો 4-4 દિવસ સુધી FIR પાડવામાં પણ આંદોલન કરવા પડે તે ખૂબ જ દુઃખની બાબત છે. અને જે તે આરોપીઓએ આ નરાધમ કૃત્ય કર્યું છે એમને તાત્કાલિક ફાંસીની સજા થાય એવી સમગ્ર ગુજરાતના ભારતના અનુસૂચિત સમાજના દરેક દલિત ભાઈઓની સરકારને વિનંતી છે. અને બીજું જે તે PSI કે SP સાહેબ જે તે એમને પોતાના સગા કે સંબંધીથી આ FIR પાડવામાં લેટ વાર કર્યું હોય એમને પણ સસ્પેન્ડ કરવામાં આવી એવી સમગ્ર અનુસૂચિત સમાજની અપીલ છે. જય હિન્દ, જય ભારત.